પકોડી 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 ચેલેન્જ થી ભરપૂર પકોડી એ પકોડી 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 ચેલેન્જ થી ભરપૂર પકોડી એ પકોડી 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 અગાકા બોલો તમે હવે એકણ ધંધો કરવા કે મશ્કરી કરવા કેમ ભાઈ આ તપેલી ભરીને લેગડી ચોકડો મસાલો અને બે પેકેટ ખોખા આ તો એક જણો ખાઈને જતો રહે અહીંથી હા એના તો તાણી પૈસા છે ભાઈ તમે એના પૈસા એટલે એટલે આ પકોડી રહી નહીં એ હમણાં ખાવાની નહીં તમે મારી ચેલેન્જ વાળી પકોડી છે ચેલેન્જ વાળી હા ચેલેન્જ વાળી પકોડી તમે પાણી પૂરી ગાધે દહીં પૂરી ગાધે શેવ પૂરી ગાધે પણ ચેલેન્જ પૂરી ગાધી કોઈ દાડો ના કોઈ દાડો ગાધી નહીં હજુ તો અરે ચેલેન્જ પૂરી છે તાણી કોઈ ખબર નહીં પડતી મનોમો હા તમારે ખાવી છે ચેલેન્જ પૂરી પેલા કો તો ખરા ચીવી આવે હવે મારી વાત આપડો તમે 30 સેકન્ડ માં 10 પકોડી ખાઈ દો બરોબર તો હું તમને 200 રૂપિયા આલું અને તમે 30 સેકન્ડ માં 10 પકોડી ના ખાઈ કો તો તમારે મને 100 રૂપિયા આપવાના 30 સેકન્ડ માં 10 પકોડી ખાવાની હા ના ખાઈ કઉ તો હું તમને 100 રૂપિયા આલું હા અને ખાઈ જઉં તો તમે મને 200 રૂપિયા આલો 100 રૂપિયા આપું તમને અગાકા હા ઘરમાં પૈસા વધારા નાય તમાર જામ હા આવી ઊંધી ચા મોકલી તમન અલે ભાઈ દો ધંધા તો બધાય કરે છે બરોબર પણ એ ગમે તે ધંધામાં થોડું રિસ્ક હોય ને તાણી ધંધો કરવાની મજા આવે ઓને રિસ્ક ને કહેવાય કાકા ઓને મૂર્ખમણી કહેવાય હવે મૂર્ખમણી મોજ મજા છે તાણી બોલ તારે ચેલેન્જ સ્વીકારી છે કે પછી 10 રૂપિયાની પકોડી ખાઈને હતી હેડતું થાવ છે અરે ચેલેન્જ સ્વીકારી તમારી ચમ હા હા સ્વીકારી સ્વીકારી હા સ્વીકારી આયો આયો માતાની ચોગન પહેલા નંબર મોજ મૂર્ખો આયો એક લગીર પકોડી નો પોતરો બાર ને આપવું જોઈએ નહી આવે હા નહી આવે બરોબર ને હા બરોબર આમ 100 રૂપિયા તો પડ્યા છે ને બીજા એવા હાવ ભિખારી નહી અમે ના ના તો કેવું હારું ભાઈ અમારે જોઈ લેવા હારા પડ્યા હે 4 ને 4 8 ને 9 10 1 મિનિટ ઉભો રહે હું ઉભો રહે એમણમ સીધે સીધે ખાવાની નહીં ભાઈ હો હવે પાછા ના હું અન્ય નહીં કરું હોવે એમણમ કોઈ શરત પાડીને મિની બેઠા હોય 1 મિનિટ ઉભા રહો ભાઈ ડાયરેક્ટ ખાવાનો 31 સેકન્ડ થઈ ગયા લાવાડો 100 રૂપિયા લાવાડો લાવાડો બોલ બીજી ચેલેન્જ નહીં હા નહીં પૈસા નહીં હવે પૈસા નહીં હારું દા હેડ તાણી પાડી અમીર બાપની બિગડી હુઈ ઓલાદને પાડી પહેલા જ 100 રૂપિયા પાડી એને એ પકોડી 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 ચેલેન્જ વાળી પકોડી મોરવી મોટી વાતો કરતો તો ત્યારે એમને ખબર નતી રે પકોડી 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 ચેલેન્જ વાળી પકોડી એ 10 પકોડી ખોન 200 રૂપિયા જીતો 10 પકોડી માં 200 રૂપિયા જીતો ચેલેન્જ વાળી પકોડી 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 અડો હા અમે બધી વીની પકોડીઓ ઓભડી છે પાણીપુરી ઓભડી ને ભેલપુરી ઓભડી ને બધી ઓભડી પણ આ ચેલેન્જ વાળી પકોડી કેવી આવે એમાં કેવું છે ખબર છે તમારે 30 સેકન્ડ માં 10 પકોડી ખાવાની અને 200 રૂપિયા જીતી જવાના એવું હા પણ આમાં તો ના પોહાય હા હા પણ એક કામ કરજો હા હાદી પકોડી માર બનાવજો પણ એમાં પાછી એક વાત કહું બીજી હા કે તમે 10 પકોડી 30 સેકન્ડ માં નહીં ખાઈ કો નહીં તો તમારે મને 100 રૂપિયા આલવા પડશે એવું હા અમાર હો આલવાના નતા અમે જીતી તો તમાર 200 આલવા હા હું 200 રૂપિયા આલ્યો અત્યારે મારો ઓડક વેલો વેલો આયા તો બૂણી નતી કરી 200 રૂપિયા જીતીને જતો રહેવું કરવાનું એવું તાણી અને જીતી વાળી માણસો અરે નેન ચકડું ટેણ્યું હતું માતાની સોગન તોય તમે દોવાની તો કેટલી સ્પીડ માં 120 ની સ્પીડ માં ગાય એકા ખાવા મળી તમે દોવા તો 15 પકોડી ખાઈ જો 30 સેકન્ડ માં તો ઓહો તાણી
પણ આપણે જે નિયમો એ તો ના બદલાય ને પછી. વાત સાચી સાંભળી. બોલો તમારે ચેલેન્જ વાળી બનાવું કે સાદી? હાદી બનાવો. 10 રૂપિયા જેટલી આવશે? હા 10 રૂપિયાની. 5 20 રૂપિયાની બનાવો. 20 રૂપિયાની એમ ને? હું હાદી બનાવો. સારું બનાવો. આપણે શું 20 રૂપિયા ધરે રહેવું સારું ભાઈ? ના ના વાત સાચી. તાણ ચાલુ કરો હાડો. ના ના શાંતિ થી ખાવ એકદમ ને. તમે બધી બનાવી દો ને તો ખાવાની મજા આવે. એવું એમ? હા. અને પેલી વચમાં ગેપ પડે ને તો આખી રનિંગ તૂટી જાય. ના ના એ વાત એ સાચી વળી. પણ પછી ઓછી મજા આવે એમ. હા બરોબર બરોબર જાણો. એ પકોડી 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 ચેલેન્જ વાળી પકોડી. કાકા તમારે સ્પીડ જબર છે ખાવાની. હો જબર સ્પીડ છે એમ. ખરેખર કાકા તમે તો એક ઘડીક વારમાં ખાઈ જાય દસે દસ. ખાવ પણ ખો. તમે ખો. તમે 10 પકોડી કેમ લીધી છે ની બધી ખબર પડે મને. તમે ભગાવાના જ છો કાકા. ખરેખર પેલું ટેણી આવી તું ને એને આટલી સ્પીડ નથી તોય જીતી ગયું. એનથી વધારે તમારે તો સ્પીડ છે. બોલો તાણી. એ પકોડી 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 ચેલેન્જ વાળી પકોડી. એ વડીલ. હા હું કહું છું. હા કીધું હવે પેલી ચેલેન્જ વાળી બનાવ. એ વડી ખાવી છે? ટ્રાય માર્યું કે? ના ના હારું. જીવન ની અંદર રિસ્ક તો લેવું જ. હા રિસ્ક વગર મજા નહીં ભાઈ. હા તું કેટલી થઈ? 4 ને 4 8 ને 9. 9 ને 10. એ આ 10 બરોબર. હવે વડીલ એક મિનિટ હો. હું જાણી કહું તાણી ચાલુ કરજો. હા બરોબર. સ્ટાર્ટ. ખા ખા તું તું નહીં ખાઈ કી. જેટલી થઈ છે યારી? 5 5 ને હારું વાડો. બીજી 5 ભરી આલુ તમને. રિસ્ક લેવું આવરે તો કોઈ કમાણી થાય ને કે હારી ના તો તું રહેવા જિંદગીમાં કોઈ દાડો. જીવનમાં આગળ આપવું હોય ને તો ડાયરેક્ટ હાર ના માની લેવી. વાત સાચી ખોટી? સાચું. હલકાર મું જીતી જાય ને
તમારી સ્પીડ બોલે છે હું, તમારી સ્પીડ એવી છે જીતી જાય એવી એમ. એટલે થોડું રહી ગયું. ઓએ થોડું રહી ગયું, ડુંગળી વધારે હતી ને એટલે. હા સેવો નાખજો થોડી વધારે. હા કેટલી થઈ? ઢગલો નાખું તમે ત્યારે ચિંતા કરશો. એક મિનિટ ઉભા રહેજો. હું ખબર છે, હું ધરાઈ રહ્યો ને એટલે આવે એવું એમ ને. હા તો પાણી પીને ફેર ચાલુ કરો વળી. હા તો 2 રૂપિયા લાવવાનો તારે. પણ એ વડીલ તમને એક વાત કહું હું. તમારું નામ શું? ભુબત. ભુબતજી, તમારે ખાવાની સ્પીડ એવી છે ને, માતાની છોકરાને કોઈના ઘેર ખાવા જાવ હોય ને તો તમે ખાતર પાડી ન ઉતારો. એવું કોઈ ના આવે વડીલ. બોલો એટલી સ્પીડ છે કોઈ ના રાખો તમે. જીવનમાં કોક દાડો તો તમે જીતશો જ ખાવામાં. લ્યો આ બહિયાના. હા અને આ 20 રૂપિયા મારી પાસે. કશો વાંધો નહીં હો. આમાંથી એક ખાઉં? અરે લઈ જો તમે તાર બધી એક ખાઈ દો. આવી વાત ખાઈ દો. હા હવે નહીં જોઈએ એમ. હા સારું હેડો, હું ઘેર દઉં તાર. સારું સારું. એ પકોડી 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 ચેલેન્જ વાળી પકોડી. પકોડી જેવું તો એનું માથું હતું અને એને મને હું જીતી દાયો. પણ તું ના જીતી કે લ્યા. પકોડી 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 ચેલેન્જ વાળી પકોડી. પકોડી મો 2 રૂપિયા જીતો લાલ પકોડી. પકોડી ની ચેલેન્જ પૂરી કરો લાલ પકોડી. હે પકોડી 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 લાલ પકોડી. પકોડી મો ચેલેન્જ આઈ લાલ પકોડી. ચેલેન્જ મો 2 રૂપિયા જીતો લાલ પકોડી. પકોડી આહા અલા ચેલેન્જ મો જીરું 2 રૂપિયા જીતવાના ઈ પકોડી મો. એ પકોડી પકોડી. એ ભાઈ. હા આ શેની વાત કરો તમે? 2 રૂપિયા જીતવાની ને પકોડી ખાવાની. જો કાકા, 30 સેકન્ડ ની અંદર 10 પકોડી ખાઈ દેવાની તો હું તમને 200 રૂપિયા આલું, અને તમે 10 પકોડી ના ખાઈ કો તો તમારે મને 100 રૂપિયા આલવાના. આહા 30 સેકન્ડ માં 10 પકોડી ખાઈ જા તો 200 રૂપિયા. બોલો હડો. હાજુ કહો છો ને? હા હાજુ કહો છો ને? કોઈ બકાવતા તો નહીં હોય કે? ના આ તો ઘણા બકાવ વાળા હોય છે એટલે. કાકા મારી વાત આપડો. આ ધંધો હું 5 વાળા નો હતો ને, તાજ નો ચેલેન્જ વાળા ધંધા કરું છું બધા. અલ્યા ભાઈ 5 વાળા ની ઉંમર તો ભણવાની હોય કે? ભણ્યો નહીં હું, પણ ગણ્યો વધારે છું. એવું છે એમ? ઓએ આ તો ભણી ગયો હાડો. હા ભણી ગયો. હા પણ નહીં ખાઈ કો તો પછી 100 રૂપિયા તમારે હાલવા પડશે. ઓ હા તે હાલશો. ઓએ ના કે મારે દાડો છે ને અમે ખરાબ ઉજો છે. મારા વચ્ચે 2 ટેણિયા આયા ને તે બહેન ભાઈ 4 રૂપિયા જીતીને જતા રહ્યો. ખરેખર તમાર કાકો બહુ મહાપુરુષ કહેવાય હો, આવું નામ પાડીને જતા રહ્યા. તમારું નામ શું? હા તમારું નામ? મારું નામ તો વાઘુજી. વાઘુજી ખરેખર મને મારા કાકા ની બહુ ખોટ વર્તાય છે હો. એટલે તમારા કાકો હાલ સ્વર્ગમાં છે એવું છે એમ? ઓહો ના ના ભાઈ, તો તો હરિભાઈ હાચું હું. હાલ નહીં સીધી કરતો તો. હા ઓહો ના ના એ વાત સાચી. ઊંધી પડી હતી કે? ઊંધી ના પડવી જોવે. હા ઊંધી ના પડવી જોવે. કેટલી થઈ? 8 થઈ. ઓહો ખરેખર
મારા ઓળખે ટેણીઓ બે આવ્યો નહીં, પેલા તો હારી ગયો બરોબર, પેલા તો મને 2 રૂપિયા આલ્યા, પછી મારા ઓળખે ને શિકાર શું કર્યું નહીં. આ પકોડી ચીવી આવે ખબર છે, પાછી એક વખત કોક 10 ખાઈ જાય બરોબર, ફેર પછી બહુ ભૂખ લાગે એટલે ગાય ઘા પકોડીઓ જોઈ. એવું છે એમ? ઓએ આ ખાવાથી હોમી ભૂખ લાગે? હા, એટલે છોકરા પહેલા તો હારી ગયો તો, અને પછી તો મારા ઓળખ્યા ખાવાનું ચાલુ કર્યું ને તે જોડે મશીન ચાલુ થયો. ઓહો, તાણી કશો વધની ફટાફટ બનાવજો તમે. 800 રૂપિયા જીતીને જતા રહ્યા તો પછી તો 800 રૂપિયા? ઓએ અલ્યા મજૂરી વગર ના શું ખોટા છે યાર. લ્યો હાડો લાવ, એક મિનિટ શેવ. દુનિયાના શેડા પાછો નહી પડી અને જીવનમાં કદી તારી હાર નહી થાય. એક મિનિટ, આપણે ટાઈમર સેટ કરવું પડે ને. આ જલ્દી જલ્દી હો. તું ગમે એટલી સ્પીડ કરે ને તોય મેળ નહી આવે, તું ગમે એટલું પકોડી જેવું મોટું કરે તોય તારે મેળ નહી આવે. સ્ટોપ. 32 સેકન્ડ થઈ ગયા. લાવાડો 100 રૂપિયા લાવાડો. મન લાગે ફેર જીતવાનો ઈરાદો લાગે તમારે. હો લ્યો, એક કામ કરો, બીજી બનાવી દો. હા હવે ભૂખ લાગી મન લાગે. ઓવે ખરેખર મારે વળી નતું કહેવાનું, તમારે ટેણીઓ વાળી વાત નથી કરવાની. અને ટેણીઓ નું નામે કેવો પાછા ખબર છે? એકનું નામ ચટુ ને એકનું નામ કીટુ. આહા, ચટુ કીટુ. ઓય રે ટેણીઓ મન છે ત્રીજો જબર નામ પાડ્યા છે નો આ ને તાણી. તમાર ઘોડી એ ને એ કાકે પાડ્યા હશે કે? ઓય તાણી, અમાર તો વાઘુજી જેવું હતું ખબર છે. માર ધંધો પાડવા ના હતા ફઈ, પણ માર કાકે કીધું ના મારા છોકરા નું નામ હું પાડ્યો. ઓવે માર કાકો ભગત હતા એટલે પછી એને નામ હરી પાડી દીધું. હા એ વાત સાચી. કેટલી થઈ? 4 ને 4 8 8 થઈ. ઓવે તમારે ને તમારા કાકા બેન રાગ હારો આવતો હશે. બહુ રાગ હતો અમારે. ઓવે તો મરી કેવી રીતે જાય તને બાપડા દુખમો? હા ઓવે એવું હતું એમ. ઓવે બે બે કશું કામ ધંધો ના કરતા ઘેર બેસી જતા. એવું એમ? ઓવે તો ગરીબી માં જતા રહ્યા એમ. કોણ ઈ વળી ગરીબી ગણો જે ગણો એ તમે. હા લ્યો લ્યો 10 ઉભા રહેજો. હો આ પાણી મારે નહીં જોતું. હા હવે મને લાગે સમજી જા તમે. આ પાણી પેટ ભરી નાખે છે. હવે સમજ્યા, હવે તો જીતવા જાત છે. મારે તો ભાઈ જાત છે, તું હરા તું એ ક્ષેત્રાવાનો જ છે. ચાલુ કરો. પૂરો 32 થઈ ગયા. હવે જીત નજીક જઈ રહ્યા તમે, હવે જીત ની નજીક જઈ રહ્યા છો મને ખબર પડે છે. લાવાડો 100 રૂપિયા લાવો. અરે ભાઈ હલો. હા વાઘુજી, હા એક વાત કહું. હા હવે મારે શરત નહીં પાડવી. એવું છે એમ? ઓવે
એમાં કેવું છે ખબર છે કે ગુંજામાં પૈસા નહી. અને માર કાકો મને કહેતા કે બેટા હરી ગુંજામાં પૈસા ખાલી થઈ જાય એટલે સીધા ઘેર ઉપર જો, ચોય આડા આવડા ના જાતા એટલે હવે હું હેડ્યો ઘેર. એવું છે એમ ને? ઓય આરી તમાર કાકા હારું કીધું. એ પકોડી પકોડી પકોડી, હવે ખરેખર કેટલા પૈસા થયા? 520 રૂપિયા. ચટુ કીટુ પકોડી વેકવા ઉભા છીએ ને, મોમો આપણે નિરાશ નહી મેલી. એ પકોડી 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 પકોડી. એ ચટુ ને કીટુ, ખરેખર તમારે નામ જબરથી હોય, એકનું નામ ચટુ ને એકનું નામ કીટુ. બોલો કાકા, કેટલી બનાવું? હા, કેટલા ની બનાવવાની છે? હું પકોડી ખાવા નહીં આવ્યો. તો હું તો હમણાં માં આવ્યો ખાલી. ક્યાંથી આયા તમે વેકવા? અમે આ બાજુના ગામમાંથી. એવું એમ? ઓય, હવારાનું કોઈ ઘરક નહીં આવ્યું? ના કાકા. ઓહો, વાપડો તમે ચિંતા ના કરો, મારા જોડે આઈડિયા એવી છે ને, તમારે બધી પકોડી વેચી દે. કાકા અમન કોકી? હા, અમન કોકી. અરે પકોડી હું વેચું. હું વેચો, તમે તારા મંદિર ચડે બેહો, હું જાણે ટવકો પાડું ને. પાણી આવ્યું. જોયું ચટુ કટુ? ઓય કાકા, ધંધો થઈ ગયો ને? હઉ, જો મહેનત કરવાથી મેળ ના આવતો હોય ને તો પછી મગજ વાપરવાનું ચાલુ કરવાનું. સાચી વાત કાકા. હો, આ દુનિયામાં કોઈ અશક્ય છે જ નહીં. સાચી વાત કાકા. લે 520 રૂપિયા. અને જો તારા માલે પડ્યો છે અને પકોડી પડી છે, બરોબર, તમે તારા હવે શાંતિથી ધંધો કરો, હું જઉં. સારું કાકા. હો, બસ બસ, હવે કાકા તમારો ખૂબ ખૂબ આભાર. એવું પજે પડવા ના વળે, અમન તો ગોમો કોઈ હમી રીતે બોલતું નહીં, અને તમે વળી પજે પડો એટલે અમન તો પછી અમી તો થોડે મોટા બધા હોય એવું લાગે. પણ કાકા અમારી ફરજમાં આવે એટલે. ના ના, પજે નહીં પડવું, પણ તમારો નોમ મન દબ્બર ગમે હો, ચટુ કીટુ. હા, મારું SB હિન્દુસ્તાની. હા.